ડુંભાણા કેમ ડુંભાણા શું થયું? હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે 3:30, 4:30. જીયાને ઓલરેડી સ્કૂલેથી આવીને નાસ્તો કરી રહી છે અને લાડવા ખાવા હતા, તો મેં કીધું રસોઈ ચાલુ કરું, એની સાથે સાથે આજે લાડવા પણ બનાવી જ નાખીએ. તો જો અમે અહીંયા થોડી ઘણી પ્રિપેરેશન કરી લીધી છે. અહીંયા છે ને ભાખરીનો લોટ બહુ જાડો આવે છે, એટલે મેં થોડોક ભાખરીનો લોટ લીધો છે, થોડોક રોટલીનો અને 2 ચમચી જેવો ચણાનો લોટ, કારણ કે ચણાના લોટથી ફ્લેવર થોડોક સારો આવે છે. અને આપણે આ દૂધ મેં એડ કરી દીધું છે અને આ ઘી મેં અહીંયા ગરમ કરવા મૂક્યું છે. તો આપણે દૂધ અને ઘીનું મોણ દેવાનું છે. તો તમે જોતા રહો આગળ હું કેવી રીતે લાડવા બનાવું છું. ઘી નાખી દીધું છે, હવે આને પ્રોપર મિક્સ કરીને પછી જે જરૂર પડે તો જ આપણે પાણી એડ કરીને કડક લોટ બાંધી દેવાનો છે. અને મેં આ લોટી પણ તપવા માટે મૂકી દીધી છે, કારણ કે આજે હું ભાખરીના શું કહેવાય, તળીને નથી બનાવવાની, મૂઠિયા કરીને નથી બનાવવાની લાડવા, હું ભાખરી કરીને બનાવવાની છું. તો કડક લોટ બાંધવાનો છે, બહુ સાવ પોચો અને સોફ્ટ લોટ નથી બનાવવાનો, જેનાથી આપણા લાડવા જે છે એ સરસ રીતે, જે ભાખરી જે છે એ ચડી જાય. તો પહેલાં હું આવી રીતે દૂધ અને મોણ નાખી દીધું છે, હું ફટાફટ લોટ બાંધી દઉં અને પછી તમને આગળ પ્રોસેસ બતાવું. તો જે મેં મોણ મૂક્યું હતું એને મેં આવી રીતે મિક્સ પ્રોપર કરી લીધું છે. અને આપણે એ મેકશ્યોર કામ કરવાનું છે કે આપણું મોણ છે ને એ મુઠ્ઠી પડતું હોવું જોઈએ, એટલે આ મુઠ્ઠી વાળીએ ને તો વિખાઈ ન જવી જોઈએ, આવી રીતે પ્રોપર મુઠ્ઠી લોટમાં વળવી જોઈએ. હવે જેમ જોઈએ એમ થોડું થોડું પાણી નાખીને લોટ બાંધું. તો જો મેં લોટ અહીંયા બાંધી દીધો છે, તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર પેલો નથી થયો, કારણ કે એકદમ મેં કડક રાખ્યો છે લોટ. એટલે હું જેમ જેમ ભાખરી કરતી જઈશ ને ત્યારે પ્રોપર આમ મસળીને લૂવું કરી અને કરતી જઈશ. મેં ઘણો મસળ્યો ને, પણ કડક લોટ છે ને એટલે એવી રીતે જ રહેશે, તો એને જ આપણા લાડવાને ભાખરી સરસ થશે. તો ચાલો ફટાફટ ભાખરી કરીને જો. તો મેં એક ભાખરી અહીં વણી લીધી છે, એક હજી આમાં છે અને એક ભાખરી મેં અહીંયા ઓલરેડી ચોડવી લીધી છે. ડોન્ટ વરી, આની જે કોર જે હોય ને એ ક્રેક થાય તો એ વાંધો નહીં, કારણ કે આપણે મોણ ફૂલ નાખ્યું હોય ને લોટ એકદમ કઠણ બાંધીને એટલે થોડું ઘણું ક્રેક્સ ને એવું તો થાય, પણ એનો વાંધો નથી. અને આમાં ભાખરી ચોડવવામાં છે ને બિલકુલ ઉતાવળ નથી કરવાની, એકદમ ધીમા તાપે અને આરામથી ચોડવવા, એકદમ ધીમા તાપે અને આરામથી ચોડવવાની છે, કારણ કે એમાં પછી તમે ઉતાવળ કરશો ને તો અંદરથી બહારથી બળી જશે અને અંદર કાચી રહી જશે, એટલે ધીમા તાપે ધીમે ધીમે ચોડવવાની છે. ઘણા લોકો છે ને મૂઠિયા કરીને તેલમાં તળીને પણ કરતા હોય છે, પણ હું એ ભાખરી કરીને હું પ્રિફર કરું છું. તો તમે એ રીતે પણ કરી શકો, બે સેમ જ રીત છે, એમાં કંઈ બહુ વધારે ફેર નથી. જો મેં અહીંયા પહેલી ભાખરી જે ચડી ગઈ હતી ને ઓલરેડી થોડીક ઠંડી થઈ ગઈ હતી, તો મેં એનું છે ને આવા સ્મોલ ભૂકા જેવા પીસીસ કરીને ખા છે. બીજી ભાખરી ચડી ગઈ છે અને આવી રીતે થોડીક વાર ઠરવા મૂકી દીધી છે, કારણ કે ગરમ ગરમ આપણે પીસવાનું નથી, થોડુંક ઠંડુ થાય પછી પીસવાનું છે. ને એક ભાખરી ઓલરેડી અહીંયા ચડે છે, તો વાયલ આ બંને રેડી થાય છે ત્યાં સુધી હું આને પીસી લઉં અને પછી આપણે એને ચાવણીથી ચાળવાનું છે. તો જે આપણે ભાખરીનું ચૂરમું જે છે એ પીસાઈ ગયું છે ને અહીંયા મેં છે ને એક જાળી લઈ લીધી છે આવી રીતે. તો આ મેં છે ને 2 નંબરની જે આવે ને એ લીધી છે, સાવ જે રોટલીની લોટની આવે ને એ નહીં, ભાખરીની લોટની આવે ને એ લીધી છે. તો આ બધું ઇઝીલી આમાં ચડાઈ જશે, કે રોટલીની લોટની આપણે લઈએ ને સાવ તો એને છે ને બહુ જ વાર લાગે. હવે આને આવી રીતે હલાવીને કે પછી આવી રીતે આમ કરીને આમાં ચાળી લેવાનું છે, એટલે આ જે મોટા મોટા પીસ હોય એ અલગ થઈ જાય, જાડું હોય એ અલગ થઈ જાય. પછી એને ફરીથી પાછું આપણે મિક્સર જારમાં નાખીને નેક્સ્ટ આપણે પાછું બીજી ભાખરી ગ્રાઇન્ડ કરીએ ત્યારે એમાં પાછું ગ્રાઇન્ડ થઈ જાય, એટલે શું આ કોર્સ ભાગ હોય ને એ નીકળી જાય, તો એકદમ એક સરખા લાડવા સરસ થાય. જો તમે બધી જ ભાખરીને આવી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને અહીંયા ચાળી લીધી છે, તો છેલ્લે આટલું ગોગડા જેવું નીકળ્યું છે. હવે હું આમાં એડ નહીં કરું, કારણ કે આ બધું એક સરખું મસ્ત ઝીણું છે અને મેં ઓલરેડી ઘી ગરમ કરવા મૂકી દીધું છે. તો આનો પાક હવે ફટાફટ લઈ લઈએ. તો જો હવે મેં અહીંયા છે ને બદામ અને પિસ્તાનો ભૂકો, એલાયચીનો પાવડર અને જાયફળનો પાવડર નાખી લીધો છે મિક્સ. આને પહેલાં આપણે ડ્રાય મિક્સ કરી લઈએ, એટલે બધું એક સરખું મિક્સ થઈ જાય. આપણે પાક એડ કરીએ એ પહેલાં આવી રીતે. અને અહીંયા મેં ગોળ અને ઘી પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે જો મારો બધો, આમાં મેં થોડું કેસર પણ નાખ્યું છે, એટલે હું છોકરાઓ માટે કાંઈ પણ બનાવું તો હું કેસર ઓલવેઝ એડ કરું. તો આમાં જો આપણે ઘી ગોળ છે ને આપણો એકદમ ઓગળી ગયો છે, ધીમા તાપે જ પાક લેવાનો છે લાડવાનો, ક્યારેય ફાસ્ટ ગેસ નથી કરવાનો. જો આમાં ફાસ્ટ ગેસ કરશો અને બબલ્સ જે આપણે ઓલું કહીએ ને કે બબલ બડબડિયા બોલવા માંડે અને બબલ્સ થવા માંડે ને જે આકરી ચાસણી લેશો ને તમે આની, તો તમારા લાડવા એકદમ કડક થઈ જશે. પણ આ રીતે ખાલી ગોળ ધીમા તાપે મેલ્ટ થાય ને ત્યાં સુધી હલાવતું રહેવાનું અને આવી રીતે મિક્સ કરવાનું. અને આવી રીતે એમ લાગે કે મેલ્ટ થઈ ગયો છે ને હવે બબલ્સ થવાના ચાલુ થયા છે, એટલે ગેસ બંધ કરી દેવાનું છે અને આ મિક્સચરને આપણે આમાં એડ કરી દેવાનું છે. જો આ રીતે પછી હમણાં આજે આ ગરમ છે તો આપણે થોડીક વાર ચમચાથી મિક્સ કરશું. ઘી ઓછું લાગે તો તમે ઘી પાછળથી ગરમ કરીને પણ એડ કરી શકો છો.
પછી જો આ તે મિક્સરને થોડુંક હાથ મૂકવા જેવું થાય એટલે એકદમ હાથથી પ્રોપર મિક્સ કરીને ઘી ચેક કરી લેવાનું છે, આમ લાડવો વળતો હોય એવી રીતે. પછી મેં અહીંયા જો પ્લેટ અને મોલ્ડ તૈયાર કર્યા છે, એમાં આપણે લાડવા બધા તૈયાર કરી લેવાના છે. તો જો મેં મોલ્ડમાં બધા જ લાડવા આવી રીતે રેડી કરી લીધા છે. હવે મેં અહીંયા લઈ લીધું છે આ, તો મેં અહીંયા લઈ લીધા છે ખસખસના બી, તો એને આપણે થોડી ઘીવાળો હાથ કરીને આવી રીતે બધા લાડવા ઉપર લગાવી દઈશું. જો અને જીવ અને જાનવી પણ આવી ગયા છે મને અહીંયા આગળ હેલ્પ કરવા માટે. ઓલ ગુડ. બસ બસ થઈ ગયું, ચાલો હવે જીવન જાઉં વારી બેઠો તમે બાજુ ટીયા છે ઢાળી. શું કહેવાનું જીવન, આવડી ગયું? હા, જજે વાળાને કહેવાનું જમવા બેસો, બાજોટિયા ઢાળ્યા છે. શું કહેવાનું? હા, આંખો બંધ કરીને હાથ જોડીને ઉભી રહે, પ્રિટેન્ડ કરવાનું કે ભગવાન થાળ જમી રહ્યા છે એવું પ્રિટેન્ડ કરવાનું. થોડીક આમ પાછળ ઉભી રહે, બસ ગુડ. હા બોલો. હા હા, આટલો છે ને આખો વ્લોગ લગભગ કિચનમાં જ પૂરો થઈ જશે, કારણ કે મેં લાડવા બનાવ્યા ને હવે પછી સાંજના જમવાની તૈયારી પણ કરવાની છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આજે હું દાળ ભાત બનાવવાની છું. એટલે મેં દાળ ભાતનું કુકર અહીં આગળ મૂકી દીધું છે, અને કોબી અને ગાજર મરચાંનો સંભારો કરવો છે. તો મેં કીધું એ પહેલાં કટ કરી લઉં, ત્યાં સુધી દાળ ભાતનું કુકર થઈ જાય, પછી રોટલીનો લોટ બાંધવો છે, છાશ ને એવું બધું કરવું છે. તો વ્લોગમાં છેક સુધી બન્યા રહો. તો જો મેં કોબી ગાજર અને મરચાં સમારી લીધા છે ને, અહીંયા તેલ એ મૂકી દીધું છે સંભારો વઘારવા માટે. તો આપણે ચેક કરી લઈએ તેલ આવી ગયું છે કે નહીં. તેલ હજી નથી એવું. જો આપણું તેલ આવી ગયું છે, મેં રાઈ નાખી દીધી છે. આપણે સંભારો બનાવવાનો છે એટલે આપણે એમાં જીરું નથી નાખવાનું, રાઈ તતડી જાય એટલે હિંગ, હળદર અને કાંઈ ચણા જીરું મરચું બરચું કાંઈ નાખવાનું નથી. અને આ મરચાંને બધું એઝ ઇટ ઇઝ નાખીને હલાવી નાખવાનું છે. અને શાકની જેમ છે ને બહુ વધારે કાંઈ ચોડવવાનું ન હોય, પાછું પાતળું ચડી જાય એટલે ચાલે. બહુ એકદમ શાકની જેમ ઓવરકૂક ન કરવાનું હોય. હવે આમાં મીઠું નાખીને થોડીક વાર ઢાંકી દઈશ, 2-5 મિનિટ ધીમા ગેસે રહેવા દો ને એટલે સરસ ચડી જાય ગાજર ને કોબી બે. ને કુકર મારું એ દાળ ભાતનું થઈ ગયું છે, પણ સહેજ ગરમ છે એટલે હવા નીકળશે પછી ખોલું. તો જો મેં અહીંયા બધું કામ પતાવી લીધું છે, વાસણ બધા સાફ કરીને સાફ કરી નાખ્યા છે, દાળ પણ મારી ઉકળી ગઈ છે, તેલ પણ મૂકી દીધું છે, તેલ હમણાં જ આવી જશે. અને આ બાજુ છાશ ને ભાત ને એવું પણ રેડી છે, લોટ પણ બંધાઈ ગયો છે. તો હું ફટાફટ હવે દાળ વઘારી નાખું. તો દાળમાં મેં ઓલરેડી મેથી થોડીક નાખી દીધી છે, રાઈ અને જીરું. ડ્રિંક ચટણી ધાણા જીરું અને ગરમ મસાલો. તો જો અમે જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી, બધું જ કામ ફિનિશ થઈ ગયું છે. અને વિજય કિચનમાં કંઈક કરે છે, ચાલો જોઈએ શું કરે છે. શું કરો તમે? ડુંભાણા. કેમ ડુંભાણા, શું થયું? શું થયું? કા આંખ કા એમ કરો? આજણી થઈ છે પાછી. હા, તમને આ કેટલા મી વાર થઈ? હે, પ્રોગ્રામ ચાલુ જોઈએ. કેમ ચાલુ કેમ હોય, એવું કેમ થાય આંખમાં? થાય ને આમ જોવો તો. મહિને એક દિવસ. ઓ, તો તમે આ શું કરો છો? જાયફળ. હા, લગાવવાનું જાયફળ. દૂધ શું લીધું, દૂધ કે પાણી? દૂધ. દૂધમાં ઘોળીને આંખમાં લગાવવાનું એ તે. હા, બાકી શું કે ઓલ ઓવર લાઈફ? એવું ને એવું. એવું ને એવું. શું સુખ દુઃખમાં કંઈ શાંતિ? હા. હે, લાડવા કેવા હતા? એને લાડવા સારા હતા. લાડવા ખાધા કે ચાખ્યા? ચાખ્યા છે હજી. બરાબર.
બોલો એને જાયફળ ઘૂંટવામાં આપણે ફોન ચાલુ કર્યો ને તો ડિસ્ટર્બ થયું. ન મેળાયો ઘૂંટે નહીં. જો ભટકાણી ઘણા બધા માણસો પણ ઘણા બધા વ્યૂઅર્સ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ ડુ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.